120 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ રાજ્યની સૌથી ઊંચી રાજકોટની હોસ્પિટલના 5મા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં 10 દિવસમાં બીજી વાર છતમાંથી પાણી ટપક્યું હતું. રાજ્યના સૌથી ઊંચી હોસ્પિટલના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે. જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવા જતા સિક્યોરિટી દ્વારા રોકવામાં આવ્યા હતા. સિવિલ અધિક્ષકની પરવાનગી વગર જનાના હોસ્પિટલમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એવું સિક્યોરિટી સુપરવાઇઝરે જણાવ્યું હતું. ભ્રષ્ટાચારના પોપડા પર સિવિલ અધિક્ષક પડદો પાડવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ છે કે જનાના હોસ્પિટલમાં ચાલતી પોલમ પોલને શું સિવિલ અધિક્ષક છુપાવી રહ્યા છે? રાજ્યની સૌથી ઊંચી હોસ્પિટલ એટલે કે જનના હોસ્પિટલ જે 120 કરોડ રૂપિયાના ખર્ચે છે તે નિર્માણ પામી હતી અને ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે છે તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ છે તે અનેકવાર વિવાદોમાં આવી હતી, પરંતુ જે વાત કરવામાં આવે તો ગઈકાલથી છે તે 5મા માળ ઉપર છે તે જે ઓપરેશન થિયેટર આવ્યો છે ત્યાં પાણી છે તે લીકેજ થવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ છે તેને રિપેરિંગ કરવાની કામગીરી છે તે અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે જનાના હોસ્પિટલ ખાતે પહોંચી હતી ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા, જેની પાછળનું એક મુખ્ય કારણ એ રહ્યું હતું કે શું ઉપર જે 5મા માળ ઉપર ઓપરેશન થિયેટર છે ત્યાં સાચે જ સમારકામ થયું છે કે નહીં તે બાબતે પણ છે તે હાલ શંકાઓ સેવાઈ રહી છે. કારણ કે અહીંયા સિક્યુરિટીને છે તે ઉપરથી આદેશ છે કે જ્યાં સુધી અધિક્ષક છે તે પ્રવેશ માટેનો નિર્દેશ ન આપે ત્યાં સુધી છે તે મીડિયાને પણ છે તે જનાના હોસ્પિટલમાં છે તે પ્રવેશ ઉપર પ્રતિબંધિત લગાવવામાં આવ્યા. જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જનાના હોસ્પિટલ છે તે અનેકવાર વિવાદોમાં આવી છે, ત્યારે વધુ એક વિવાદ કહી શકાય કે ઓપરેશન થિયેટરમાં છે તે પાણી લીકેજ થવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ છે જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ છે તે જનાના હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે તેમને છે તે ગેટ પર જ અટકાવવામાં આવ્યા હતા અને અધિક્ષક પણ છે તે ઉડાવ જવાબ આપી રહ્યા હતા. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કે જે મીડિયા સમક્ષ છે તે એ માહિતી છુપાવી રહ્યા છે કે શું તે પણ બાબતે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે જે એ ઓપરેશન થિયેટરનો પાણી લીકેજ થવાની ઘટના સામે આવી હતી તે સમારકામ કરવાની વાત છે તે પણ કંકના કંક હવામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે મીડિયાને છે તે જે ઓપરેશન થિયેટર સુધી છે તે પહોંચવા ન દેવા માટે સિક્યુરિટીને પણ છે તે આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં સુધી છે એ સિક્યુરિટીને અધિક્ષક દ્વારા નિર્દેશ ન મળે ત્યાં સુધી છે તે સિક્યુરિટીને એ ઉપર જવા માટે અથવા તો જે કેમેરા પર્સન હોય કે રિપોર્ટર હોય તેમને ઉપર જવા માટેના છે તે નિર્દેશ ફરમાવવામાં આવ્યા છે, તેમને છે તે પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.